નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુનિટ ટેસ્ટ ફાઈના પેપર સોલ્યુશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ મેક્સિમમ માર્ક ટ્વેન્ટી ફાઈવ સબ્જેક્ટ ઇંગ્લિશ છે જેમનો કોડ છે ઝીરો થર્ટીન ટાઈમ વન અવર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચના જે આપેલી છે કે ધેર આર ટોટલ નાઇન્ટીન ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર આ યુનિટ ટેસ્ટ પેપરની અંદર ઓગણીસ ક્વેશ્ચન આપેલા છે ઓપ્શન્સ આર ઇન્ટરનલ ઓપ્શન અંદર જ આપેલા છે અને જેમના જવાબ છે એ તમારી નોટબુક્સની અંદર લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશનની ખાસ વિશેષતા એ છે કે આ પેપર સોલ્યુશન જે છે એમાં બધા જ જવાબ છે ટાઈપિંગ સાથે આપેલા છે અને તમે તમારી નોટબુક્સની અંદર ખૂબ ઈઝીલી લખી શકો એ રીતના ખૂબ સરસ મજાના ટાઈપિંગ સાથે બધા ક્વેશ્ચન્સના આન્સર આપેલા છે ચાલો શરૂઆત કરીએ સોલ્યુશનની વિભાગે રાઇટ વેધર ધ આર ઓર સોલ્યુશન નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે બતાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું સેન્ટેન્સ આપેલું છે ધે આર નોટ ટોટ તેઓને શીખવવામાં આવતું નથી ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીસ ઓનર કે બહાદુર માણસો તેમના દેશના સન્માન માટે મૃત્યુ પામે છે એવું તેઓને નથી શીખવવામાં આવતું તો ખરેખર જે જે અહીંયા અગેન્સ્ટ વોર છે એની અંદર હેલન કેલર એવું જણાવે છે કે કામદારોને એવું શીખવવામાં આવે છે કે તેઓ તો જ બહાદુર ગણાય કે એમના દેશના સન્માન માટે એ મૃત્યુ પામે તો અહીંયા ફોલ્સ સાબિત થશે એટલે સેન્ટેન્સ ફોલ્સ બીજું સેન્ટેન્સ ધ એડિટર્સ આર એન ઓવરવર્ક એડિટર્સ એટલે સંપાદકો છે ને ઓવરવર્ક એટલે કામના બોજા હેઠળ છે હેઠળસ્ટુડ ક્લાસમાંથી એટલે કે ગેરસમજભર્યો વર્ગ છે તો ખરેખર એકોર્ડિંગ ટુ હેલન કેલર હેલન કેલરના મત પ્રમાણે જે યુનિટમાં આપવામાં આવેલું છે એ પ્રમાણે ટ્રુ છે સાચું સેન્ટેન્સ છે એમના પછી જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ કાઉસમાંથી તમારે લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરવાના છે અને સેન્ટેન્સ સામે લખવાના છે એન્ડ ધેમ ક્વેશ્ચન નંબર સેન્ટેન્સી આપણને આપેલ છે હંગરી એઝ ધ લાયન વોસ સિંહ ભૂખ્યો હતો તો પણ ઇટ ડીડ નોટ કિલ એન્ડ રોક્સ છતાં પણ એમણે એન્ડલ્સ માર્યું નહીં પ્રાણીને માર્યું નહીં તો ભૂખ્યો હોવા છતાંય વિદ્યાર્થી મિત્રો એ પ્રાણીને મારતો નથી એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે એના પછીનું જે વાક્ય છે એ જોઈએ આપણે બરાબર સેન્ટેન્સ નંબર ફોર છે ધ મોર ટોકે યુ આર તમે જેટલા વધારે બોલકા હશો ધ મોર પ્રોસ્પરસ યોર બિઝનેસ ઇઝ તો એટલો જ સમૃદ્ધ તમારો ધંધો થશે જેટલા બોલકા હો વાતોડિયા હો બોલકા એટલે તમે જેટલું સારી રીતે વધારે બોલી શકો એટલો જ તમારો બિઝનેસ ડેવલપ વધારે થશે સમૃદ્ધ થશે તો આમ કરવાથી આમ વધારો થશે આમાં વધારો થવાથી આમાં વધારો થશે આમાં ઘટાડો થવાથી આમાં ઘટાડો થશે આવું બતાવે ત્યારે શોઈંગ ડબલ કમ્પેરિઝન અને આને ઓળખવું હોય તો વાક્યની શરૂઆતમાં ધ થી એની શરૂઆત થાય ધ સાથે મોર વાળો અથવા તો આર વાળો વિશેષણ હોય એટલે અહીંયા ધ મોર ધ મોર એટલે ડબલ કમ્પેરીઝન એમના પછી વિદ્યાર્થી મિત્રો રિસ્પોન્સ છે એ સિલેક્ટ કરવાના છે તો પાંચ નંબરનો પ્રશ્ન આપણને આપેલ છે કે અમર સેડ વાય ડીડ રુચિતા નોટ ગેટ પ્રાઇઝ રુચિતાને શા માટે એ નામ ન મળ્યું તો કમ્પેરીઝન બતાવવી છે તો એમાં તો એવું બતાવ્યું છે કે એનું પરફોર્મન્સ વેરી પુઅર હતું તો એમાં કઈ કમ્પેરીઝન નથી સરખામણી નથી પછી સી ની અંદર એઝીફ વાળું તો એ તો સપોઝિશન બતાવે છે ડી તો કોન્ટ્રાસ્ટ બતાવે છે એટલે બી રાઈટ આન્સર છે નિકિતાસ પરફોર્મન્સ વોઝ નિકિતાનું પરફોર્મન્સ એમના કરતા સારું હતું ક્વેશ્ચન નંબર સિક્સ પિયુષા બોલે છે હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ તમારા મોનિટર વર્ગમાં કેવી રીતે વર્તન કરે છે તો વેદાંશી જવાબ આપે છે સપોઝિશન તો પહેલું સેન્ટેન્સ છે એ સપોઝિશન નથી લાયક છે એના પછી વિદ્યાર્થી મિત્રો સી વાળું જે સેન્ટેન્સ છે સી વિકલ્પ આપેલો છે એ પણ નથી અને ડી છે એ પણ નથી તો સપોઝિશન એટલે એઝીફ અને એઝ ધો એટલે બી વિકલ્પ છે હી બિહેવ એઝીફ હી વેર માય ક્લાસ ટીચર એવી રીતે વર્તન કરે છે જાણે કે મારા ક્લાસ ટીચર હોય એમના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ ફ્રેજીસ એઝ ધેર આન્સર્સ અહીંયા પ્રશ્નો બનાવવાના છે અંડરલાઇન કરેલો શબ્દ જવાબ તરીકે મળે એ માટે એવી રીતે ક્વેશ્ચન નંબર સાત ટુ ગેટ મેન્ટલી રિલીવડ માનસિક રીતે રાહત મેળવવા માટે વી શુડ લિસન ટુ મ્યુઝિક આપણે સંગીત સાંભળવું જોઈએ તો વેન સમય અહીં પૂછ્યો નથી એટલે એ નહીં આવે હાવ કેવી રીતે ક્રિયા કેવી રીતે કરવી એ નથી પૂછ્યું એટલે સી નહીં આવે અહીંયા ક્રિયા નથી બતાવવાની એટલે શું નહીં આવે વોટવાળો નહીં આવે પરંતુ શા માટે આપણે સંગીત સાંભળવું જોઈએ હેતુ સ્પષ્ટ થાય છે એટલે વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક બી આન્સર આવશે ક્વેશ્ચન નંબર એટ હેલન એડવાઇઝીઝ ધ વર્કર્સ ટુ અવોઇડ બીંગ ફુલ્લીસ હેલને હેલન છે એ કામદારોને સલાહ આપે છે કે તમે મૂર્ખ ના બનો મૂર્ખ બનવાથી દૂર રહો તો હેલન છે કઈ સલાહ આપે છે કોને સલાહ આપે છે એવું નહીં વર્કર્સ નીચે લીટી હોત તો અંડરલાઈન હોત તો હુમ આવત પણ અહીંયા હું નહીં આવે હું કરતા નીચે નથી લીટી એટલે એ બી અને ડી અહીંયા કારણ નથી પૂછ્યું પણ શું કરવાનું એ કહે છે તો વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ એમને કઈ સલાહ આપે છે શા માટે સલાહ આપે છે નહીં એ તો સ્પષ્ટ નહીં પરંતુ શું કરવાનું બંધ કરવાનું કહે છે એલન કઈ સલાહ આપે છે તો વોટ ડઝ હેલન હેલન એડવાઇઝ ધ વર્કર છે છે કામદારોને કઈ સલાહ આપે એમના પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન બી માં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ પેરેગ્રાફ આપેલો છે એક્સ્ટ્રેક્ટ આપેલો છે અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર છે એ સોલ્વ કરવાના છે વી આર નોટ ફ્રી અનલેસ ધ ધ ધ ધ ધ મેન એક્ઝિક્યુટ રિપ્રેઝન્ટ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ઓફ પીપલ એન્ડ નો અધર સરસ મજાનો અહીંયા પેરેગ્રાફ આપેલો છે છે એમાં કીધું આપણે ત્યાં સુધી ફ્રી નથી કે જ્યાં સુધી કાયદા ઘટનારાઓ જે માણસો છે પાલન કરાવનારાઓ જે છે એ લોકોની જિંદગીમાં રસ દાખલ નથી કરતા લેતા નથી ત્યાં સુધી બેલેટ છે મતપત્રક છે એ કોઈ માણસને એટલે કે ગુલામ વ્યક્તિને મુક્ત માણસ બનાવી શકતું નથી અને અત્યાર સુધીની વાત કરીએ તો દુનિયામાં ક્યાંય સંપૂર્ણપણે મુક્ત અને લોકશાહી ધરાવતું હોય એવું એક પણ રાષ્ટ્ર અસ્તિત્વમાં નથી બહુ સમયથી આંધળી વફાદારીથી જે નબળા માણસો છે એટલે કે જે એવું કહેવાય કામદારો છે એ શક્તિશાળી માણસો જે છે જેમની પાસે પૈસા છે સૈન્ય છે એમને અનુસરતા એવા છે આંધળી વફાદારીથી સામાન્ય માણસ છે અને યુદ્ધભૂમિમાં જ્યારે એમના પોતાના શબ્દના ઢગલા થઈ જાય છે ત્યારે એના માલિકો જે છે બરોબર એમના જમીન માલિકો જેમણે કામ જે કામદારોએ જેમની જમીન ખેડી લે છે ખેડેલી છે વાવી છે એવા માલિકો જે જે છે એ એમના ફળ છે એ લૂંટી જાય છે એમના શ્રમના ફળ લૂંટી લે છે અને તેઓ મહેલો બનાવે છે પિરામિડ્સ બનાવે છે એટલે કે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા તેઓ સ્તૂપો બનાવે છે મંદિરો બનાવે છે ચર્ચ બનાવે છે પરંતુ ક્યાંય એમાં સાચી સ્વતંત્રતાનું પ્રતીક બનાવતા નથી ક્વેશ્ચન નંબર નાઇન આપેલ છે

અ ફ્રી મેન આઉટ ઓફ અ વેસ્ટલેવ ગુલામીમાંથી એક કહિયા ગરા ગુલામમાંથી વેતન ગરા ગુલામમાંથી મુક્ત માણસ કઈ વસ્તુ નથી બનાવી શકતી તો મતપત્રક એટલે ધ બેલેટ વોટની જગ્યાએ આપણે મૂકવાનું છે ધ બેલેટ પછી ક્વેશ્ચનમાં જેમ આપેલ છે એમ જ આપણે મૂકી દેવાનું છે ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેસ્ટ લેવ એમના પછીનો પેરેગ્રાફ છે શું કામદારો આ ઝાડમાં ફસાઈ જશે ફરીવાર તેઓ મૂર્ખ સાબિત થશે મને એ વાતનો ડર છે અહીંયા હેલન કેલર કહે છે લોકો હંમેશા આવા પ્રકારની ભાષણબાજી છે એમાં આવી જાય છે અને એમેનેબલ એટલે કે ખાસ કરીને એ સંવેદનશીલ બની જાય છે અને કામદારો છે એ જાણે છે કે તેઓના માલિક સિવાય તેમના કોઈ બીજા દુશ્મન નથી ખુદ તેમના માલિકો જ તેમના દુશ્મન છે તેઓ જાણે છે કે તેમના નાગરિકત્વના જે દસ્તાવેજ છે એ એમના પત્નીની અમને અને એમના બાળકોની સલામતીની ખાતરી નથી આપતા તેઓ જાણે છે કે તેમનો જે કાંઈ પ્રામાણિકતાનો પરસેવો છે વર્ષોનો સંઘર્ષ છે અને જે કાંઈ છે પરિશ્રમ છે એમને લડવા માટે કંઈ મૂલ્યવાન બનાવી શકતા નથી અને છતાંય ઊંડે ઊંડે એમના મૂર્ખ બાલિશ હૃદયની અંદર તેઓ માને છે કે તેઓનો એક દેશ છે અને તેઓની કેવી આ આંધળી વફાદારી છે એવું અહીંયા કહેવા માંગે છે ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ ગુલામોનું કેવું મિથ્યાભિમાન છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ અગિયારમો સવાલ એના ઉપરથી આપેલો છે હુ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ કામદારોના શત્રુ કોણ છે તો આપણે જણાવ્યું એ પ્રમાણે કે કામદારોના માલિક જ તેમના શત્રુ છે એટલે પેલા હુ આપણે દૂર કરી દઈશું એટલે વર્કર્સ માસ્ટર્સ કામદારોના માલિકો પછી એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાં છે એમ લખી નાખવાનું છે આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર્સ એમના પછીનો ક્વેશ્ચન છે વોટ આર નોટ વોરન્ટ ફોર ધ સેફટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન તો અહીંયા કોણ વોરંટ એટલે ખાતરી નથી આપતું એમના પત્નીઓની અને એના બાળકોની સલામતીની ખાતરી કોણ નથી આપતું તો કામદારોના જે નાગરિક વના દસ્તાવેજો છે તે એટલે વર્કર સિટીઝનશીપ પેપર્સ વોટની જગ્યાએ લખવાનું છે વર્કર સિટીઝનશીપ પેપર્સ પછી એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાં આપેલું છે એ પ્રમાણે લખી નાખશું આન્સર પૂરો થશે સેક્શન્સી આપણે આવી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો એક્ષરેક વાંચીને એક પ્રશ્નોના જવાબ આપવાના છે હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઈલી રૂટીન અહીંયા સરસ મજાનું ફાઇનલ ગેમનું લેફવિંગની જે આપણું બીજું પુસ્તક છે લેફવિંગ એમાં ફાઇનલ ગેમ જે છે એ રીડનો સરસ મજાનો એક્સ્ટ્રેક આપેલો છે કે જે કંઈ અહીંયા મારું ડેઈલી રૂટીન છે એકવાર બહુ સારી રીતે મેં સ્વીકારી લીધું મેં કલ્પના નહોતી કરી કે આટલું બધું એમાં ચેન્જ આવશે પરંતુ અહીંયા ફાઇનલ ગેમના દિવસે મારું જીવન છે એ બદલાઈ ગયું અને એ ટુર્નામેન્ટની લાસ્ટ ગેમ હતી અને વિનર જે બનશે એ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરવાના હતા સાથે સાથે એવું કીધું છે કે મારી ટીમે ખૂબ અહીંયા ચાર વર્ષથી સતત એ દિવસની ધારણા કરીને ખૂબ સારી એવી સખત પ્રેક્ટિસ કરી હતી શારીરિક પ્રેક્ટિસ કરી હતી ફિઝિકલ ટ્રેનિંગ અને હું પણ તૈયાર હતી પરંતુ અહીંયા કીધું છે કે ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ ભાવનાત્મક રીતે પણ અમે તૈયાર હતા અને હું પણ તૈયાર હતી અને અમે ગેમની અંદર એવી રીતે પ્રવેશ્યા કે ટાઇટલ અમારા હાથમાં જ હોય અને અમે એના માટે લાયક હતા વી ડિઝર્વ ઇટ બીકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ કારણ કે અમારે જીતવાની ઈચ્છા છે ને એ ખૂબ હતી તો કેવાનું મિનિંગ છે કે અહીંયા ક્વેશ્ચન એના ઉપરથી આપેલો છે વોટ હેડ ધ ઓથર નોટ ઇમેઝિંગ કે લેખિકાએ કઈ કલ્પના નહોતી કરી તો ધ ઓથર પછી હેડ લખવું પડશે પૂર્ણ ભૂતકાળની અંદર ક્વેશ્ચન પૂછાયેલ છે એટલે હેડ નકાર છે એટલે નોટ ઇમેઝિંગનો ઇમેઝિંગ થેટ હેટ મુક્યા પછી હર ડેલી રૂટિન વુડ બી એલર્ટેડ એવું તમને પેલા આપેલું જ છે એમનું જે ડેઇલી રૂટીન છે એ એલર્ટેડ આટલું બધું છે એ બદલાઈ જશે એને ખ્યાલ નહોતો હાઉ ડીડ ધ ધ ઓથર ગેમ લેખિકા આ ગેમની અંદર કેવી રીતે પ્રવેશ કરે છે તો એનો આન્સર છે ધ ઓથર એન્ટરનું કરવું પડશે એન્ટર કારણ કે સવાલમાં આપેલ છે ડીડ એટલે એન્ટર ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઈટલ વોઝ ઇન ધેર હેન્ડ્સ ટાઈટલ એમના હાથમાં હતું એવા માઇન્ડસેટ સાથે ગેમમાં પ્રવેશ કરે છે ક્વેશ્ચન નંબર 15 આપેલ છે 15મો સવાલ વોટ એફર્ટ વોઝ ડન બાય ધ ઓથર્સ ટીમ કે લેખિકાની ટીમ દ્વારા કયો પ્રયાસ કરવામાં આવ્યો હતો ધ ઓથર્સ ટીમ હેડ બીન અન્ડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ ફોર યર્સ ઇન એન્ટિસિપેશન ઓફ ધેટ ડે એટલે અહીંયા પહેલા લખવું પડશે ધ ઓથર્સ ટીમ પછી હેડ બીન અન્ડર વિગરસ એટલે કે એ ખૂબ પ્રેક્ટિસ કરી રહી હતી છેલ્લા ચાર વર્ષથી એ દિવસની ધારણા કરી પેરેગ્રાફ જણાવેલ છે તો ધ કિંગ હેડ બ્યુટિફુલ ડોટર રાજાની એક સુંદર દીકરી હતી અને એને એક દિવસ ખ્યાલ આવ્યો કે એ યુવાન એમનો જે સૈનિક છે એના પ્રેમમાં પડે છે રાજા ખૂબ ગુસ્સે થયા અને એને ખાસ કરીને પછી સજા ફરમાવવામાં આવીને ત્યાર પછી છે રાજકુમારી જાણતી હતી કે કયા દરવાજે છે એ ટાઈગર છુપાયેલ છે અને કયા દરવાજે સુંદર છોકરી છુપાયેલ છે તો ખૂબ સરસ અહીંયા સ્ટોરી જે છે એના ઉપરથી ક્વેશ્ચન આપેલ છે સિક્સટીન ક્વેશ્ચન નંબર વોટ ડીડ ધ પ્રિન્સેસ નો રાજકુમારી શું જાણતી હતી તો ધ પ્રિન્સેસ પહેલા તો કરતા મૂકવાની છે ડીડ છે એટલે નોન ન્યૂ થશે એટલે ન્યૂ પછી ધેટ ધેટ પછી વિચ ડોર કન્સીલ ધ ટાઈગર કયા દરવાજે વાઘ છે અને કયા દરવાજે એ સુંદર છોકરી છુપાયેલી છે કન્સિલ એટલે હાઈડ છુપાયેલું હોવ એ બરાબર જાણતી હતી પેરેગ્રાફમાં આપેલું છે એ જ પ્રમાણે ક્વેશ્ચન શા માટે રાજા રાજા છે ગુસ્સે થઈ ગયા તો ધ કિંગ લખવાનું લખવાનું બીકેમ એને ખ્યાલ આવ્યો કે હર હેડ ઇન લવ વિથ યંગ સોલ્જર એના એક ગરીબ સૈનિક હતો એના પ્રેમમાં પડી એટલે રાજા ગુસ્સે થઈ ગયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેક્શન ડી તરફ જઈશું

ફેરવી ને લખવાનો છે સિમ્પલ પાસ્ટ ટેન ની અંદર કન્વર્ટ કરવાનો છે તો ઓબે નું ઓબેડ થયું પહેલામાં એટલે એક વાક્ય છે એ ભૂતકાળમાં થઈ ગયું સેન્ટેન્સ ની અંદર આપેલું એક ક્રિયાપદ તમે ભૂતકાળ કરી નાખો એટલે આખું સેન્ટેન્સ ભૂતકાળનું થઈ ગયું પછી બીજા શબ્દને બદલાવવાની કોઈ જરૂર રહેતી નથી જ્યારે ટેન્સ ચેન્જ પૂછાય છે ત્યારે બીજું સેન્ટેન્સ છે ધે ડુ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર તો ડુ નોટ નું થયું ડીડ નોટ એટલે ડુ નું ડીડ થયું ઓકે એમના પછી ત્રીજું સેન્ટેન્સ ધ માસ્ટર ટુ એન્ડ મેક્સ હેપી તો જે છે એનું ગેવ કરવું પડશે અને એન્ડ પછીનું પણ ક્રિયાપદ છે એન્ડ પહેલા અને એન્ડ પછી જો ક્રિયાપદ આપેલું હોય તો બંનેમાં ચેન્જ કરવું પડે એટલે મેક્સ નું મેડ થશે એના પછીનું સેન્ટેન્સ છે હી નેવર ધેમ એ ક્યારેય એમને નિરાશ કરતા નથી તો ડિસઅપોઈન્ટનું થશે ડિસપોઇન્ટેડ એસ દૂર થઈ જશે ઈડી લાગી જશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓબેનું ઓબેડ એટલે કે ઓબેની પાછળ ઈડી લાગ્યું ડૂનું ડીડ થયું ઘીનું ગેવ થયું વિટુનું રૂપ મેકનું મેક્સ છે એનું મેડ થયું વિટુનું રૂપ અને ત્યાર પછી ડિસપોઇન્ટ્સનું ડિસપોઇન્ટેડ ઈડી લાગ્યું ક્વેશ્ચન નંબર નાઇન્ટીન અહીંયા આપેલ છે અશોક શર્મા ફ્રોમ સીટ ફોર્ટી ટુ શાહી ફ્લેટ્સ શાહીબાગ અમદાવાદ રાઇટ્સ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ઇન બ્લુ બ્લેન્ડ કંપની એસજી રોડ અમદાવાદ હવે અહીંયા અશોક શર્મા છે સી ફોર્ટી ટુની અંદર રહે છે શાહી ફ્લેટ્સ શાહી બાગમાં રહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એપ્લિકેશન લખવાની છે એટલે જે લખનાર છે એમની ડિટેલ છે શરૂઆતમાં તમારે રાઇટ હેન્ડ બાજુ એટલે જમણી બાજુ લખવાની છે અશોક શર્મા એની નીચે સી ફોર્ટી ટુ શાહી ફ્લેટ્સ એની નીચે શાહીબાગ એની નીચે અમદાવાદ ત્યારબાદ તમારે ડેટ લખીને આવતું રહેવાનું છે લેફ્ટ હેન્ડ તરફ એટલે કે ડાબી બાજુ તરફ લેફ્ટ સાઈડ તરફ અને ત્યાં તમારે લખવાનું રહેશે કોને લખે છે તો વાત કરે છે કે ઇન બ્લુ બેન્ડ કંપની એસજી રોડ અમદાવાદ એમને એપ્લિકેશન લખે છે એકાઉન્ટન્ટની પોસ્ટ માટે લખે છે વિદ્યાર્થી મિત્રો તો ડાબી બાજુ આપણે લખી શકીએ ધ મેનેજર બ્લુ બેન્ડ કંપની ત્યાર પછી એચજી રોડ પછી અમદાવાદ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ સબ્જેક્ટ અને ત્યાર પછી સબ્જેક્ટમાં એવું લખી શકીએ કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ આવું લખીને પછી તમારે એપ્લિકેશન લખવાની સ્ટાર્ટ કરવાની છે અને ત્યાર પછી રિસ્પેક્ટેડ સર કરીને એપ્લિકેશન તમે લખવાની સ્ટાર્ટ કરી શકો કે તમારી એડવર્ટાઇઝ જોઈને હું અપ્લાય કરું છું ત્યાર પછી બાયોડેટા છે વગેરે વગેરે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે વગેરે એક્સપિરિયન્સ છે રિઝલ્ટ ફોર ચેન્જ છે પછી રેફરન્સીસ છે વગેરે આપણે લખવાનું હોય છે પણ અહીંયા એના અથવામાં વિદ્યાર્થી મિત્રો ખાસ એક સ્પીચ પૂછાયેલી છે જે આપણે સંપૂર્ણ આન્સર સાથે આપેલી છે યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન યોર ઓન થોટ્સ ઓન લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટડ એન્ડ ગ્રસ અહીંયા પ્રેમ છે એ હેટડ કરતા નફરત કરતા વધારે શક્તિશાળી છે એના ઉપર તમે સ્પીચ આપવા જઈ રહ્યા છો તમારા સ્કૂલ એસેમ્બલીની અંદર અને અહીંયા તમારી સ્પીચ ડ્રોપ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાની સ્પીચ આપણે અહીંયા લખી છે ઓનરેબલ ચિપ ગેસ ઓન ધ સ્ટેજ રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ એન્ડ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ ધ ટોપિક ઓફ ટુડે સ્પીચ ઇઝ લીડિંગ યુ ટુવર્ડ્સ ધ થિંગ આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન વોટ ધ ટાઇટલ લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટડ એન્ડ ક્રચ હાર્ડ કિપ્સ પમ્પિંગ બ્લડ ટુ અવર બોડી કન્ટિન્યુઅસલી ઇન અ પર્ટિક્યુલર રિધમ હૃદય છે જેમ

Love is the drive force of any person to reach the goal. Sometimes we come across many people whom we dislike, and later this turned into hatred. We may have grudges towards some people also. But when we try to think, we feel that this dislike or hatred is nothing but a misunderstanding. And when we resolve this misunderstanding, it turned into love for the person.

if we help each other to come out of these grudges then life can be very beautiful as love creates indestructible table families builds long lasting bonds in relationship develops inner happiness and promotes peace and understanding in this in the family i personally believe Head. Love is the greatest virtue. It is by far the greatest gift you can receive or give. Love is the leading force of life in the old days. Love is helping a person cry, giving your shoulder. When giving becomes more important than gaining, it is love. Love is forgetting hidden strength and accepting a person knowing all his threats. At last, I can say of all my virtues, love is the most important. Love has become a driving force within me. Love is life in four letters. It's all what I have, will always have, and always seek to find in others. Love simply is the most powerful force in the world. Now, I have no word to say about love. હવે પ્રેમ વિશે કાંઈ કહેવાના શબ્દો મારી પાસે બચ્યા નથી થેન્ક યુ અથવા થેન્ક યુ ઓલ થેન્કિંગ યુ આવું લખી શકાય અને વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશન તમને ખૂબ સારી રીતે કરાવ્યું છે બેસ્ટ ઓફ લક બાય નિલેશ સર વેકરિયા વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશન જે છે એ તમે ખૂબ સારી રીતે લખી શકશો અને એના પછીની જે જે એક્ઝામ આવશે એ બધી એક્ઝામ્સના પેપર સોલ્યુશન ખૂબ સારી રીતે આ ચેનલ પરથી પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો અને તમે ખૂબ સારી મહેનત કરીને બોર્ડ એક્ઝામિનેશનની અંદર ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના બેસ્ટ ઓફ લક બાય નિલેશ વેકરિયા બાય નિલેશ વેકરિયા